સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાલુકા સેવા સદન ખાતે તાલુકા કક્ષાનો 72મા પ્રજાસત્તા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાંતિજ ખાતે આવેલ તાલુકા સેવા સદન ખાતે તાલુકા કક્ષાનો 72મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પટેરિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે પ્રાંતિજ મામલતદાર HP ભગોડા, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ, તાલુકા શિક્ષણ અધિકારી કારુસિંહ મકવાણા સહિત અધિકારીઓ કર્મચારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજને સલામી આપી હતી. તો કાર્યક્રમને અનુરૂપ પ્રાંત અધિકારી સોનલબા પટેરિયા દ્વારા સંબોધન કર્યું હતું અને નગરજનોને તથા પ્રાંતિજ તાલુકાના લોકોને નંબર આવે ત્યારે COVID-19ની રસી લેવા અનુરોધ કર્યો હતો. તો આ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. રાવલ, ZSTV પ્રાંતિજ. પૂરા થયા આજે 72મો પ્રજાસત્તાક પર્વ છે ત્યારે પ્રાંતિજ તાલુકાના સમગ્ર વહીવટતંત્ર તરફથી તાલુકાની સમગ્ર જનતાને ખૂબ ખૂબ અભિનંદન તેમજ શુભેચ્છાઓ. પ્રાંતિજના પ્રાંગણમાં જ્યારે તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પૂર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે આપણે સૌ ગર્વની લાગણી અનુભવીએ છીએ અને યાદ કરીએ છીએ એ શહીદ વીરોને, જેમના બલિદાનથી આજનો શુભ દિન આપણે જોઈ શક્યા છીએ. તેમની વીરતાને નતમસ્તક થઈને અને એમના વિચારોને જીવનમાં સંક્રાંત કરીએ. સમગ્ર રાષ્ટ્રના કલ્યાણ માટે સદાય વિચારો ઉપકારી થશે. ચાલો આ આહુતિમાં આપણે પણ યોગ્ય બલિદાન આપીએ. હાલમાં જ આપણે સૌ COVID-19 જેવી મહામારીમાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યા છીએ. આ વૈશ્વિક મહારોગ સામે આપણે સૌ સાથે મળીને બાદ ભીડી અને પરાસ્ત થવા પર મજબૂર કર્યો, જેમાં આપણી લોકશાહીની પરિપક્વતા દ્રષ્ટિભૂત થાય છે. આજે વિશ્વના જૂથ દેશો જ COVID-19ની રસી બનાવી શક્યા છે, જેમાં આપણા ભારત દેશનું નામ પણ છે, જે ખરેખર ગર્વ લેવાની વાત છે. સરકાર શ્રી દ્વારા વખતો વખત આપવામાં આવેલ ગાઈડલાઈન મુજબના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું અને એમાં આપણા પ્રાંતિજના વહીવટી તંત્રના વડા તરીકે 10 મહિનાથી આ અનુશાસનને હું અનુભવી રહી છું, જેના લીધે બીજા તાલુકાની સાપેક્ષે COVID-19ના કેસ ઓછા થવા અને થયેલ કેસ રિકવર થવામાં સરળતા રહી છે, જે આપ સૌના સહકારને આભારી છે. હૃદયથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે જ્યારે સરકારશ્રી દ્વારા COVID-19નું રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે કોઈ અફવાઓથી ગેરમાર્ગે દોરાયા વગર આપણે પણ જ્યારે આપણો ટર્ન આવે છે ત્યારે આ રસી લેવામાં આગળ પડીને કરીશું એવી આપ સૌ પાસેથી હું આશા રાખું છું. અંતે સૌને પ્રાંત કચેરી અને સમગ્ર વહીવટી તંત્ર